હેલો નમસ્કાર, હાય એવરીવન, કેમ છો? બધા મજામાં છો? ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઇંગ્લિશ વોકેબ્લરીમાં છઠ્ઠું લેસન આજે લેવાના છે. અત્યાર સુધીમાં આપણે 125 કરતાં વધુ શબ્દોનું શબ્દ ભંડોળ ભેગું કર્યું છે, અને આ જ રીતે આજે બીજા 25 જેટલા વર્ડ શીખવાના છે. અને આવી જ રીતે આપણે ઘણા બધા શબ્દો કન્ફ્યુઝન વર્ડ કહી શકાય, કે વોકેબમાં જેટલા પણ આપણા આજુબાજુ જેટલા પણ શબ્દો આવતા હોય તમામ શબ્દોનો આપણે અભ્યાસ કરવાના છે. અને આપણો અલ્ટિમેટ ગોલ તો એક જ છે, પરીક્ષા એક્ઝામ ક્રેક કરવાનો. ઓકે મિત્રો, તો એવા જ વર્ડને આપણે ચર્ચા કરવાના છે. તો મિત્રો, તમારો સાથ અને સહકાર બહુ જ મળે છે, અને આવી જ રીતે સાથ અને સહકાર આપો, મિત્રોને શેર કરો કે હવે અંગ્રેજી ગ્રામરમાં વોકેબ સાથે સાથે અંગ્રેજી ગ્રામર પણ ચાલી રહ્યું છે એક જ જગ્યાએ. જેટલા પણ ડાઉટ હોય તમને, ડાઉટ અમને જણાવજો, તો ડાઉટ સોલ્યુશન પણ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો શરૂ કરીએ છીએ આજના મહત્ત્વના 25 કરતાં વધારે શબ્દોની ચર્ચા કરીએ, જેમાંનો પ્રથમ શબ્દ જોઈએ છે ટુ અપ્રિશિએટ. અપ્રિશિએટ એટલે એનો મતલબ એવો થઈ શકે છે કદર કરવી. ટૂંકમાં ઘણી જગ્યાએ પ્રશંસા કરવી એવો મતલબ થતો હોય છે, પણ કદર કરવી એવો પણ મતલબ લઈ શકાય. કોઈને આપણે કદર કરતા હોય, બરાબર, કદર કરવી જોઈએ. અપ્રિશિએટ, પ્રશંસા કરવી, બરાબર. અપ્રિશિએટ, કોઈના ઉપર હું તમને કદર કરું છું, બરાબર. અપ્રિશિએટ હિન્દી મને કદર કરના એવું બોલતા હોય છે. આઈ અપ્રિશિએટ યોર ઇફોર્ટ. એક બીજું સેન્ટેન્સ પણ લઈ શકાય છે, ધ ડેવલપમેન્ટ વર્ક ડન માય મિસ્ટર મોદી ઇઝ એપ્રિશિએટેડ બાય અધર સ્ટેટ્સ ટુ. ઓકે, તો આવી રીતે આપણે અપ્રિશિએટ વર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ મહત્વનો વર્ડ છે ટુ હેઝિટેટ. ટુ હેઝિટેટ, હેઝિટેટનો મતલબ થાય છે આનાકાની કરવી. હેઝિટેટ, હેઝિટેટ, આનાકાની કરવી, બરાબર છે. આપણે ગુજરાતીમાં શું કહેવાય, હેડનો બાય હેડ શું આનાકાની કરે છે, તો આના પરથી મતલબ તમે યાદ રાખી શકો છો. હેઝિટેટનો મતલબ આનાકાની કરવી, બરાબર છે. અચકાવો કહેવાય તમને, હા ના કરવી, મોઢું હલાવીએ, ખબર, હા ના કરવી, અચકાવો કોઈ પણ વાતમાં, બરાબર, સંકોચ રાખો મનમાં. એને હેઝિટેટ કહી શકાય છે. એક સેન્ટેન્સ લઈ, આઈ હેઝિટેટ એન્ડ લોસ્ટ ધ ઓપોર્ચ્યુનિટી. બીજું સેન્ટેન્સ લઈએ, મોર ઓફન એવરી બોય હેઝિટેટ્સ ફોર મેરેજ. ઓકે, આઈ હેઝિટેટેડ એન્ડ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી. ઘણી બધી આપણી તકો આપણી સામે આવતી હોય છે, પણ ક્યારેક એને આનાકાની કરતા હોય છે, બરાબર. બીજું વાક્ય મેં તમને આપ્યું, મોર ઓફન એવરી બોય હેઝિટેટ્સ ફોર મેરેજ. લગ્ન વખતે પણ આનાકાની કરતા હોય છે, બરાબર છે, બોય છોકરાઓ. તો આવી જગ્યાએ તમે હેઝિટેટનો ઉપયોગ કરી શકો છો, સિમ્પલ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ કે નેક્સ્ટનો નેક્સ્ટ વર્ડ છે આપણો મસ્ત મજાનો છે, ટુ રિઝોલ્વ. ટુ રિઝોલ્વ, ટુ રિઝોલ્વ એટલે કે નિર્ણય કરવો, જજમેન્ટ કરવો, બરાબર, નિર્ણય કરવો અથવા કરાવવો, બંને અર્થમાં થઈ શકે છે, કરવું અથવા કરાવવું, નિર્ણય. ધ મેટર વોઝ રિઝોલ્વ વિથ કન્સેન્સસ. એક બીજું સેન્ટેન્સ લઈ તમને સમક્ષ સમાન રજૂ કરું છું, આઈ રિઝોલ્વ ટુ ડ્રેગ હિમ ટુ ધ કોર્ટ, બરાબર છે. કોર્ટની અંદર તમારો નિર્ણયને શું કરવાનું, સોલ્યુશન, સમાધાન કરવા માટેની વાત કરવામાં આવી છે. એવી જ રીતે નેક્સ્ટ વર્ડ છે આપણો ટુ ક્રેક. ટુ ક્રેક, ટુ ક્રેકનો બીજો મતલબ લઈએ આપણે ટુ સોલ્વ લઈએ, સેમિલર વર્ડ છે એટલા માટે. ટુ સોલ્વ, સોલ્વનો મતલબ થાય છે ઇલાજ કરવો, અને ક્રેકનો મતલબ પણ ઇલાજ કરવો એવો થઈ શકે, બરાબર છે. ક્રેક એટલે આપણે સામાન્ય રીતે એક ક્રેક એક્ઝામ એવું આપણે વાપરીએ છીએ, કે આપણે એક્ઝામને શું કરીએ છીએ, ક્રેક કરીએ છીએ. ક્રેકનો મતલબ શું થાય છે, ટુ સોલ્વ એટલે કે આપણી જે સમસ્યા છે નોકરી, સરકારી નોકરી લેવા માટેની, બરાબર છે, એને શું કરવી છે આપણે, ક્રેક કરવી છે, સોલ્વ કરવી છે, બરાબર છે. ઓકે, એના અર્થમાં વાપરી શકાતો હોય છે. બીજું કે ઘણી બધી જગ્યાએ બીજા સેન્ટેન્સની અંદર વાપરી શકાતો હોય છે. સોલ્વનો ઉપયોગ કરીને આપણે એક સેન્ટેન્સ બનાવીએ, આઈ સોલ્વ ધ સમ ઇન ધ બ્લિંક ઓફ એન આઈ, બરાબર છે. તો આવી રીતે એનો મતલબ થઈ શકતો હોય છે. સિમ્પલ છે, કે એમાં ખાસ એટલો બધો નથી, જે બધાને આવડતું જ હશે.
ટુ એક્સપ્લેન. હવે એક્સપ્લેન શબ્દ આપણો તો જાણીતો શબ્દ, છતાં પણ મેં અહીંયા લીધો છે. તમને આના માટેનો એક સેમિનર વર્ડ આપવો છે, એટલા માટે મેં લીધો છે. સેમિનર વર્ડ થાય છે એનો ગીવ ડિટેલ્સ. ગીવ ડિટેલ્સનો મતલબ થાય છે ટુ એક્સપ્લેન, સમજાવો, ખુલાસો કરવો, બરાબર છે. કાઇન્ડલી એક્સપ્લેન મી ધ પ્રોસિજર. ઓકે, બીજું સેન્ટેન્સ લઈએ તો મજા આવશે. માય ટીચર એક્સપ્લેન મી ધ ચેપ્ટર વેરી નાઇસલી. ઓકે, તો તમારી રીતે તમે ઇંગ્લિશમાં સેન્ટેન્સ બનાવી શકો છો. આપણે સેન્ટેન્સ કેવી રીતે બનાવવું છે એની ચર્ચા આપણે અંગ્રેજી ગ્રામરનું લેક્ચર સેશન ચાલી રહ્યા છે તેમાં ઓલરેડી આપણે કરીશું, અને અમુક સેન્ટેન્સ તો કરી દીધા છે, બરાબર છે મિત્રો. તો ત્યાં તમે જોડાઈ જજો. અંગ્રેજી ગ્રામર આપણે પુષ્કળ કરવાના છીએ, બરાબર છે, અને વોકેબ જોડે જોડે કરવાના છે, એટલે મજા આવશે. નેક્સ્ટ વર્ડ છે ટુ ઓર્ડર. ટુ ઓર્ડર એટલે કે આદેશ કરો. એક તમને બીજો વર્ડ આપી દઉં જોડે જોડે, એટલે તમને યાદ રહી જાય, રેગ્યુલેટ. ઓકે, આર ઈ જી યુ એલ એ ટી, રેગ્યુલેટ. ઓકે, રેગ્યુલેટનો મતલબ પણ આદેશ કરવો એવો થતો હોય છે, હુકમ આપવો, બરાબર છે. સેન્ટન્સ લઈએ તો મજા આવશે બધાનું. આઈ ઓર્ડર ફોર અ કેક, મેં કેક માટે ઓર્ડર આપ્યો. એક બીજું સેન્ટેન્સ લઈએ, મજા આવશે. માય બોસ હેઝ ઓર્ડર મી ટુ રીચ ધ ઓફિસ અર્લી. ડન. નેક્સ્ટ વર્ડ છે આપણું ટુ રિફ્યુઝ. ટી રિફ્યુઝ, રિફ્યુઝનો મતલબ થાય છે ના પાડી દેવી, ના પાડી દે. ઓકે, રિફ્યુઝનો મતલબ થાય છે ના પાડી દે, રિફ્યુઝ. ઘણી વખત આનો મતલબ આપણે કોઈ રિફ્રેશ થવું થઈ જાય ને. ઓકે, રિફ્યુઝ મતલબ ફ્યુઝ કાઢી લઈએ આપણે તો લાઇટ જતું રહે. આપણા ઘરનું લાઇટનું ફ્યુઝ કાઢી નાખીએ તો લાઇટ જતું રહે, એટલે ના પાડવી, બરાબર. એ ગમે તે રીતે તમે યાદ રાખી શકો છો, તમને જેવી રીતે યાદ રહેતું હોય ખાસ કરીને એવી રીતે યાદ રાખી શકવાનું છે. ટુ રિફ્યુઝનો મતલબ ના પાડવી. બીજો તમને એક વર્ડ આપી દઉં જોડે જોડે, સિમિલર વર્ડ છે, એનો મતલબ છે સે નો. સે નો એટલે ના પાડી દેવી. બીજો પણ વર્ડ તમને આપી દઉં, ડિક્લાઇન. ઓકે, સે નો અને ડિક્લાઇન આ બંને વર્ડ એવા છે કે જેનો અર્થ પણ ના પાડવી એવો થતો હોય છે. હી રિફ્યુઝ ટુ કોલ મી, મેં કોલ કરવાની ના પાડી દીધી. આઈ રિફ્યુઝ હિઝ પ્રોપોઝલ. ઓકે, તો આવી રીતે મતલબ થતો હોય છે મિત્રો, ફ્રેન્ડ્સ. તો બીજા પણ કેટલાક અગત્યના શબ્દો છે એને પણ આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ વર્ડ છે આપણું ટુ કોલાઇડ. આનો મતલબ થાય છે ટુ કોલાઇડ. કોલાઇડનો મતલબ શું થાય છે? ટકરાવ, ટકરાવ. બે છે ને પિત્તળ જેવી વસ્તુ ટકરાય ને તો કેવો અવાજ આવે? ટકરાય, કોલ, હવે ને કોલસા ટકરાય. તમારે એ રીતે યાદ રાખવાનું છે, કોલસા ટકરાય, એટલા પરથી કોલાઇડ યાદ રાખવાનું છે. સી ઓ ડબલ એલ આઈ ડી ઈ, કોલાઇડ. કોલાઇડનો મતલબ થાય છે ટકરાવ. એનો બીજો મતલબ લઈ ઇંગ્લિશમાં તો ટુ રસ અગેન્સ્ટ ઈચ અધર. એક સેન્ટન્સ લઈ તો મજા આવશે. આઈ સો ટુ ટ્રેલર્સ કોલાઇડિંગ ઓન હાઈવે, બરાબર છે. બે ટ્રેલર શું થાય છે? ટકરાય છે હાઈવે ઉપર, બરાબર છે, એની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ વર્ડ જોઈએ છે સ્પ્લિટ. ટુ સ્પ્લિટ, ટુ સ્પ્લિટનો મતલબ થાય છે વિભાજન કરવું. હું જ્યારે મેં જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે મેં વિડીયો એડિટિંગ માટે નહીં, પીડીએફ એડિટિંગ માટે મેં એક સોફ્ટવેર ડાઉનલોડ કરી હતું. એ સોફ્ટવેરની અંદર આ શબ્દ આવેલો હતો ટુ સ્પ્લિટ. ત્યારે મને ખબર પડી કે સ્પ્લિટનો મતલબ બે જુદા ભાગ પાડવા, બરાબર છે. એકચ્યુઅલી મને મતલબ ખબર હતી પણ આવી રીતે મતલબ ખબર નહોતી. સ્પ્લિટ એટલે વિભાજન કરવું અર્થ એવો થતો હોય છે, બરાબર છે, મતલબ ડિવાઈડ કરવું, બરાબર. બે શબ્દ તમને આપે છે, ટીયર અને ડિવાઈડ, બરાબર છે. એટલે હું આ સ્પ્લિટ શબ્દ વાપરતો નહોતો, એની જગ્યાએ હું ડિવાઈડ શબ્દ વાપરતો. પરંતુ આ શબ્દ મને જ્યારે મળ્યો ત્યારે ડિક્શનરીમાં ચેક કર્યો તો મને એનો આન્સર મળી ગયો. તો મિત્રો, આવી રીતે આપણે ડિક્શનરીથી જ અને આવી રીતે જ આપણે શબ્દો ભંડોળ ભેગા થતા હોય છે. એક સેન્ટેન્સ લઈએ તો મજા આવશે.
ધ કંપની સ્પ્લિટ આફ્ટર હેવી લોસ. નેક્સ્ટ વર્ડ છે ટુ ઇન્જર. ઇન્જરનો મતલબ થાય છે હાની પહોંચાડવી. તમને કોઈ પણ તકલીફ થાય તો એને ઇન્જર કહેવાય, હાર્મ કહેવાય છે. બે શબ્દો આપ્યા છે અહીંયા, હાર્મ અને હર્ટ. હર્ટ હી આઈ વોઝ ઇન્જર્ડ ઇન રોડ મિસહેપ. બરાબર મિત્રો, નેક્સ્ટ વર્ડ જોઈએ છે ગવર્નન્સ. ગવર્નન્સનો મતલબ ઘણા મિત્રોને એવું લાગતું હોય છે ગવર્નન્સ એટલે ગવર્મેન્ટ, સરકાર. એવું નથી મિત્રો. ગવર્નન્સનો મતલબ થતો હોય છે એક પ્રકારની શાસન વ્યવસ્થા, એને વ્યવસ્થા કહેવાય. ટૂંકમાં બીજો શબ્દ જો લેવા જઈએ તો ઓથોરિટી કહેવાય છે. ગવર્નન્સ મીન્સ ઓથોરિટી. ઓથોરિટી સેન્ટેન્સ લઈએ, ધ ગવર્નન્સ શુડ બી ઇન રિસ્પોન્સિબલ હેન્ડ. બીજો શબ્દ લઈએ, બીજું સેન્ટેન્સ લઈએ, હાઇપોક્રેસી ઇઝ કોમન ઇન ડેમોક્રેસી ગવર્નન્સ. ઓકે ડન. કરપ્ટ શબ્દ છે નેક્સ્ટ. કરપ્ટ, કરપ્ટ એટલે બધાને ખબર છે, નીતિભ્રષ્ટ. કરપ્ટનો મતલબ થાય છે નીતિભ્રષ્ટ. આપણા કમ્પ્યુટરમાં જે ફાઇલ કરપ્ટ થઈ જતી હોય છે એનો મતલબ અલગ થતો હોય છે. અને અહીંયા જે કરપ્ટ શબ્દ મૂક્યો છે એ ભ્રષ્ટ નીતિભ્રષ્ટ માટેનો માટે મૂક્યો છે. કરપ્ટ પોલિટિશિયન કાઝ સ્પ્લિટિંગ ઓફ ગવર્મેન્ટ. નીતિભ્રષ્ટ થઈ ગઈ, બરાબર છે. ધ હોલ સિસ્ટમ ઇઝ કરપ્ટ. બરાબર, ડન. નેક્સ્ટ જોઈએ. આજે નેક્સ્ટ જેટલા વર્ડ છે એ ટોટલ ઇઝ મેં એક મેગેઝિનમાંથી લીધા છે, જે ઇન્ડિયન મેગેઝિન બહુ પોપ્યુલર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, તમે જોઈ શકો છો. ત્યાંથી લીધેલા વર્ડ છે ટુ રેકમેન્ડ. બરાબર છે. ટુ રેકમેન્ડનો મતલબ તમને ખબર પડી ગઈ હશે કે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણને એક સલાહ પણ આપી શકીએ છીએ. બરાબર છે. એની જોડે જોડે જે ભલામણ કરીએ છીએ આપણે એને ટુ રેકમેન્ડ કહેવાય છે. સજેસ્ટ બીજો મતલબ લઈએ, સજેસ્ટ. પ્રપોઝ, બરાબર. પ્રપોઝનો મતલબ પણ એવો થતો હોય છે ને, ભલામણ કરવી. બરાબર છે, આપણે પ્રપોઝ કરીએ, રેકમેન્ડ કરીએ, સજેસ્ટ કરીએ. પણ દરેકનો મતલબ દરેક જગ્યાએ અલગ અલગ આપણે શબ્દો વાપરતા હોય છે. આઈ વિલ રેકમેન્ડ યુ ફોર ધીસ પોઝિશન. ઓકે, ડન. નેક્સ્ટ વર્ડ છે યુનિક. યુનિકથી તો આપણે બધા પ્રખ્યાત છે, જાણીએ છીએ. યુનિકનો મતલબ કે બધાથી અલગ, લાજવાબ, અપૂર્વ. ઓકે, મહીસાગર એકેડમી હેવ અ યુનિક મેથોડોલોજી ઓફ ટીચિંગ. બરાબર છે. આપણી જે ભણાવવાની મેથડ છે બધા કરતાં અલગ મેથડ છે, યુનિક છે. બરાબર છે, એવું આપણે કહી શકીએ. બાકી તો તમે જાણો જ છો. ઓકે, નેક્સ્ટ ટુ ક્લેમ. ટુ ક્લેમ એટલે દાવો કરવો. હું તારા ઉપર ક્લેમ કરીશ એવું નહીં કહેતા. આ ક્લેમ શબ્દ, એનો સ્પેલિંગ તમે બરાબર જોઈ લેજો. જે આપણને શબ્દ આવડતા હોય ને એનો સ્પેલિંગ આપણને નથી આવડતો. ઘણી વખત આવું થતું હોય છે, તો ખાસ કરી એનો સ્પેલિંગ પણ ચેક કરી લેવું જોઈએ. ટુ ક્લેમ, સી એલ એ આઈ એમ, ટુ ક્લેમ. ઓકે, આઈ ક્લેમ ફોર માય ફ્રેન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી. નેક્સ્ટ વર્ડ છે ડિસ્ક્રિટ. આ ડિસ્ક્રિટનો મતલબ શું થતો હોય છે મિત્રો, કોઈ મને જણાવશે? કમેન્ટમાં જણાવશો. બહુ મતલબ થાય છે આનો. ડિસ્ક્રિટનો મતલબ થાય છે સાણું. ડો આપણને ગુજરાતીમાં છે ને, અમારા ઉત્તર ગુજરાતમાં છે ને, ડોટ ડાયો એવું બોલે છે. તો એનો મને ઇંગ્લિશ શબ્દ મળી ગયો ડિસ્ક્રિટ, સાણું કહેવાય. બરાબર, બુદ્ધિમાન કહેવાય, વિચારશીલ. એના મગજમાં વિચારો ચાલે જ કરતા હોય એને ડિસ્ક્રિટ કહેવાય. સિમ્પલ સેન્ટેન્સ આપણે લીધું છે, હી ઇઝ અ ડિસ્ક્રિટ પર્સન. તે વિચારશીલ માણસ છે. બરાબર. ટુ ટૂર. ટૂર એટલે કે દોરો કરો, સોરી દોરો કરો નહીં, મતલબ પર્યટન, ફરવું છે. બરાબર છે. પોલિટિશિયન ટૂર અલોટ ડ્યુરિંગ ઇલેક્શન. ઓકે, ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે પ્રતિક્રિયા આપવી. બરાબર, ઇન્ટરેક્શન થવું. બરાબર છે, વાતચીત થવું એને ઇન્ટરેક્શન કહેવાય છે. આઈ હેવ અ ગુડ ઇન્ટરેક્શન વિથ માય બોસ. મારા બોસ સાથે મારા જે પ્રતિક્રિયાના જે સંબંધ છે સારા છે. બરાબર છે. નેક્સ્ટ વર્ડ છે ટુરિસ્ટ. ટુરિસ્ટ એટલે સફર કરનાર.
ટુરિસ્ટ એટલે સફર કરનાર થતો હોય છે, ટ્રાવેલર કહેવાય છે. બરાબર, આઈ એમ અ ટુરિસ્ટ ગાઈડ. ઓકે, ટુ એન્કરેજ, એન્કરેજનો મતલબ થતો હોય છે પ્રોત્સાહિત કરવું. શું થતું મતલબ આનો? પ્રોત્સાહિત કરવું. આઈ એન્કરેજ માય યંગર સિસ્ટર ફોર હર સ્ટડીઝ. બરાબર, હું મારી બહેનને સ્ટડીમાં શું કરું છું? પ્રોત્સાહિત કરું છું. બરાબર. ઓકે મિત્રો, તો આજના મહત્વના કેટલાક વોકેબ આપણે ડિટેલમાં ચર્ચા કરી. ઓકે ફ્રેન્ડ્સ, જો અમારી સોશિયલ કનેક્ટમાં તમે હજી સુધી જોડાયા નહીં હોય તો યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને યુટ્યુબ તમને અમારો વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને આપી દે. જોઈન ટેલિગ્રામ, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેનાથી તમને બેનિફિટ એ થશે. ક્યાંક પીડીએફ છે, વર્કશીટ છે, તમને ત્યાં બધું મળી જશે. ફેસબુક પેજ જોઈન ના કર્યું તો પણ જોઈન કરી લેજો, કારણ કે ત્યાં તમને કરંટ અફેર્સના કેટલાક રેગ્યુલર અપડેટ્સ ત્યાંથી પણ મળી જશે. જો કોઈ તમારો સુઝાવ હોય, કોઈ પ્રશ્ન હોય, સવાલ હોય, ક્વેરી હોય તો અમને મેલ કરી શકો છો. મહીસાગર એકેડમી @gmail.com પર મેલ કરી શકો છો. તો આવી તૈયારી તમારી ચાલુ રહે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.